હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે માટીના કોળિયા પ્રગટાવવાની જૂની પ્રણાલીથી ઉજવવામાં આવે છે અને તે માટીના ઇકો કોળિયા બનાવનાર પરિવારને તેમાંથી જ રોજીરોટી ચાલી રહી છે. ત્યારે આજના સમયમાં લાઇટોથી ઝગમગાટમાં જૂની પ્રણાલી ક્યાં વિસરાઈ રહી છે? આ ચાઇનાની લાઇટોની અસર ઇકો દીવડા બનાવનારના ગુજરાન પર પડી રહી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કારખાનેદાર અને ત્યાં કામ કરતા લોકોને મંદીની અસર જોવા મળી રહી છે. અહેવાલ જગદીશજી ઝાલા, ચોટીલા. જો કે કોળિયા એ દિવાળીના પર્વમાં આપણી સંસ્કૃતિ છે. અત્યારે આધુનિક અને ફેશનવાળો યુગ છે. લોકો જે ચાઇનીઝ લાઇટો આવે છે એનાથી પોતાના ઘરને શણગારતા હોય છે. ખરેખર આ જે દેશી કોળિયા છે, જે આપણી સાચી સંસ્કૃતિ છે, એનો ઉપયોગ દિવસે ને દિવસે ઘટતો જાય છે. જે કરોડોની સંખ્યામાં કોળિયા વેચાતા હતા એ ધીમે ધીમે હજારોની સંખ્યામાં આવી ગયા છે. ગામડાઓમાં જ હવે આ કોળિયાનો ઉપયોગ થાય છે, કારણ કે એ સમજે છે કે સાચી સંસ્કૃતિ આપણા માટીના, દેશી માટીના કોળિયા જ છે. અને આ ચાઇનીઝ જે લાઇટો છે, જેનાથી ભલે દેખાવ સારો થાય છે, પણ જે સંસ્કૃતિ છે આપણી એનું ક્યાંક ને ક્યાંક હનન થાય છે. ધીમે ધીમે આ ગૃહ ઉદ્યોગ જેમાં હજારોની રોજીરોટી હોય છે એ ધીમે ધીમે ઘટતો જાય છે દિવસે દિવસે. હરેક દિવાળીએ જેનું ઉત્પાદન પણ ઘટતું જાય છે, વેચાણ પણ ઘટતું જાય છે, એનું એક જ માત્ર કારણ છે કે ફેશન અને આ ચાઇનીઝ લાઇટો.